ને મિત્રો રીઝનિંગ ના સમની અંદર જે નવા નવા સમ્સ છે એ આપણે જોઈ રહ્યા છીએ એમાં એક આ બહુ મસ્ત સમ અગાઉ 10મા ધોરણમાં પણ આ પૂછાયેલો માર્ચ 2013 ની અંદર બોર્ડની પરીક્ષામાં પણ મિત્રો દાખલો બહુ મસ્ત છે મને મજા આવી ગઈ કારણ કે જો કેવું કીધું છે ખબર કે ભાઈ નીચે આપેલા ચિત્રમાં બે લાકડીઓ બતાવી છે ઓકે એક આ સફેદ લાકડી છે અને કાળી લાકડી છે એક કાળી અને બીજી સફેદ ચિત્રમાં બતાવેલ માપ પરથી સફેદ લાકડીની લંબાઈ કેટલી એટલે જો એને શું કર્યું ખબર છે એક લાકડી ગોઠવી છે બીજી લાકડી ગોઠવી છે અને કુલ લંબાઈ તમને આપી દીધી છે કેટલી છે 22 સેમી પછી આ લાકડી તો આ રહી એવડી જ છે અને આ લાકડીને અહીંયા રાખી અને પછી કીધું છે કે ભાઈ આ 5 સેમી છે મિત્રો વિચારો છો જો તમે મજા આવતી હોય તો તમે એક કામ કરો વિડીયોને સ્ટોપ કરો અને ટ્રાય કરો મસ્ત સમ છે મજા આવશે અને પછી તમને થશે ઓહો સર આવું છે તો ચાલો કરો ટ્રાય ઓકે ફ્રેન્ડ્સ કેવી મજા છે એ તમને વાત કરું કે જનરલી આ સમની અંદર તમે ગોટે ચડી જાઓ કે ભાઈ આમાં શું કરવાનું છે પણ મિત્રો સાદી સીધી વાત તો એટલી જ છે કે ધારો કે સફેદ લાકડીની લંબાઈ કેટલી છે એક્સ અને આની લંબાઈ કેટલી છે વાય તો તમને આપી દીધું છે જરૂર આપી દીધું છે એક્સ વત્તા વાય બરાબર કેટલા છે 22 પછી તો કે આ એક્સ છે આ શું છે વાય આ એક્સમાંથી વાય જવા દે તો કેટલા છે 5 સેમી લ્યો મિત્રો છે ને મજા આવે એવું પછી તો તમને આવડે જ છે ઉકેલ જો જે સરવાળો કરો તો એ આવડી જશે એટલે 2x = 22 + 5 = 27 તો x = 27/2 એટલે કે 13.5 છે ને મસ્ત સમ તો મિત્રો ખૂબ મજા આવે એવો સમ છે અને જો તમને આવડી ગયા હોય તો બહુ રાજી થાજો ન આવડ્યો હોય તોય રાજી થાજો કારણ કે 2 મિનિટ પહેલાં નહોતો આવડતું હવે તો આવડે છે ને તો જે ખૂબ હોશિયાર છે અને તમે એમ માનતા હતા કે અમે હોશિયાર નથી પણ ખૂબ હોશિયાર છે અને તમે એના વચ્ચે હવે કાંઈ ભેદ રહ્યો નથી તો મિત્રો જ્ઞાન એવી વસ્તુ છે જેમ તમે શીખતા જશો એમ આ બધા ભેદ છે એ નીકળતા જશે તો તમારા મનની અંદર વર્ષોથી એવું થઈ ગયું હતું ને કે મને કાંઈ આવડતું નથી પણ હવે તો એમ બી એ ધેટ્સ ગુડ મને બધું આવડે તો આવી ડિગ્રી આપણે કોણ આપી શકે માત્ર NDC પરિવાર તો ઘણા લોકો હવે તો ડિગ્રી લઈને રાજીપો વ્યક્ત કરે સર મારા ઘરે આ ડિગ્રી આવી ગઈ મને કોમેન્ટ્સમાં લખે છે તો તમે પણ MBA થઈ ગયા હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો જોઈએ નેક્સ્ટ મિત્રો મને ઘણી વાર વિચાર આવે કે કંઈક નવું ખરેખર આવવું જોઈએ તો આજના સમની અંદર અત્યારનો જે મેં સમ છે ને એ મેં મારી જાતે બનાવ્યો છે તો આપણી ઈચ્છા એવી ખરી કે ભવિષ્યમાં કંઈક નવું પૂછવું હોય તો એ લોકો આપણી ચેનલ જુએ હે પેપર કાઢવાવાળા અને કંઈક નવું છે એ આપે અને આપણા વિદ્યાર્થીઓ જે ચેનલ જોતા હોય એને બધું આવડી જાય તો સ્વાભાવિક છે કે તમને એમ કીધું છે કે આ આકૃતિ છે એમાં ચોરસ કેટલા તો તમને તરત કહેશો કે સર આ તો જે આકૃતિ છે ને એ તો શું છે સમઘન છે અને સમઘનની અંદર ચોરસ કેટલા હોય 6 તો જવાબ આવશે 6 પણ ના મિત્રો વાત એવી છે અને અહીં તો મેં વળી ખાસ વળી 6 છેલ્લે લખ્યા છે બાકી પેપરની અંદર 6 પહેલાં લખે એટલે તમે સ્વાભાવિક છે હોશમાં ને હોશમાં ઉતાવળમાં ને ઉતાવળમાં અને જલ્દી માર્ક મેળવવાની લાઈનમાં ઉતાવળથી તમે 6 લખી જ નાખો પણ મિત્રો દરેક શબ્દો સમજવાના છે પ્રશ્ન કેવો પૂછ્યો છે સમતલીય આકૃતિ સમતલ આકૃતિ એટલે આ આકૃતિ જ છે આ સમઘન નથી બરાબર એટલે આવું કંઈ છે જ નહીં તો હવે તમને આમાંના ચોરસ કેટલા દેખાય છે તો મિત્રો તમે કહેશો કે સર આમાં ચોરસ જો આ ન ગણાય ના ન ગણાય કારણ કે આવી આકૃતિને તો આપણે શું બોલીએ છીએ ચતુષ્કોણ બોલીએ છીએ બરાબર તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે છે પણ ચોરસ તો નથી ચોરસનું હોવું એટલે ચારેય બાજુ સરખી હોવી અને 90° પણ હોવા જોઈએ તો મિત્રો જુઓ તમે કહેશો કે સર આ યસ આ એક ચોરસ છે પછી આ આ બીજો ચોરસ છે અને એક આ નાનકડો ચોરસ છે તો જવાબ આવશે 3 મજા આવી મિત્રો તો આવું પૂછી શકે છે આને આ સમની અંદર શબ્દ બદલાવી નાખે કે સમતલ્યની બદલે એમ કહે નાખે ત્રિપરિમાણીય બરાબર તો તમે તરત જ કહેશો એમાં કેટલા આવશે 6 કારણ કે ત્રિપરિમાણીય આકૃતિ હોય તો એમાં કેટલા ચોરસ રહેલા હોય તો સ્વાભાવિક છે કે એમાં 6 રહેલા હોય અથવા તો 6 પૃષ્ઠફળ તમને મળી શકે અથવા તો 6 તમને એ બાજુઓ મળી શકે સોરી 6 પૃષ્ઠફળ તમને મળી શકે કારણ કે સમઘનની અંદર 6 બાજુઓ એ રીતે સપાટ ચોરસ રીતે જ ગોઠવાયેલી હોય છે તો મિત્રો મજા આવી અને તમને એમ પૂછે કે આમાં કિનારી છે એ કેટલી છે જેમ કે આ જે ચોરસ છે એમાં L લંબાઈનો હોય તો આની કિનારી કેટલી હોય તો તમને યાદ હશે કે સમઘનની અંદર આ L L L તો અહીંયા 4L થયા
પાછળ એ ચાર એલ, આ સાઈડમાં એ ચાર એલ, તો આવા કેટલા થશે? તો તમને ખબર હશે કે જો આ એક, આ બે, અને હવે તમે જુઓ કે એક આગળ છે, એક પાછળ છે અને એક સાઈડમાં છે, તો ટોટલ ચાર તેરીને બાર એલ, એટલે કિનારી જે છે એની લંબાઈ તમને જો બધી ગણશો તો બાર એલ થશે. તો આ બધી વસ્તુ જેમ જેમ તમે સમ ગણતા જશો, કરતા જશો, એમ તમે સ્યોરિટી મેળવતા જશો. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તો ફરીથી રોજે રોજ નવું, અને જે લોકો પાસે સમય છે એ લોકો વાંચતા વાંચતા કંટાળો આવે એટલે આપણી ચેનલ શરૂ કરી દીએ. અને હા, સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમને ખબર જ છે કે સબસ્ક્રાઈબ માટે ખાલી એક રેડ કલરનું બટન છે એ દબાવી દેજો, સાથે સાથે બેલ પણ હશે, બેલ પણ દબાવી દેજો, ઓકેનું બટન કરજો, જેથી કરીને નવા વિડીયોઝ છે એની જાણ તમને તરત થઈ જશે. તો મિત્રો મિલતે હે બ્રેક કે બાદ. આજુબાજુ દરેક લોકોને જોડવાનું કામ મેં તમને સોંપ્યું છે. ઓલ ધ બેસ્ટ.